યાદ છે બરાબર કે તે વખતે ઘરમાં બે પ્રકારના ભક્તો હતા એક શ્રાવણ માસમાં ચુસ્તપણે ઉપવાસ એકતાણા કરતા તે ગમે તેવી લાલચમાં પણ વ્રત ભાંગતા નહીં ને પૂજા પાઠ ટીલા ટપકા સ્તોત્ર જ્ઞાન વગેરે કરતા જ કરતા પરંતુ મારા જેવા બેક એવા હતા કે જે ફળાહારમાં શું છે તે જોઈ જાણીને પછી નક્કી કરતા કે વ્રત કરવું છે કે ભોજન ઝાપટવું છે આ દૂધમાં ને દહીંમાં પગ રાખનારા રસોડામાં થતી ગતિવિધિ પર સતત મોચ રાખતા અને રસોઈની સુગંધના આધારે પોતાના નિર્ણયની ઘોષણા કરતા હા મારા જેવા સ્વભાવે નાસ્તિકને તો ક્યારેક બંનેનો લાભ લીધાનો સ્મરણ છે શ્રાવણના સોમવારે સાંજે સૌ સાથે રસદાર ને કસદાર ફળાહાર કરવા બેસી જવાનું ને પછી માના શબ્દોની કાક ડોળે રાહ જોવાની રસોડું રાત્રે સંપેટતા પહેલાં જો સવારની તુવેરની દાળ ને ભાત વધ્યા હોય તો ચોક્કસ ગણગણાટ થતો કે આ મોંઘાપાડના દાળ ભાત નાખી દેવા પડશે માની બીજી ઘણી વ્યથાને ન ગણકારનારો હું દાળ ભાત બગડવાની વ્યથાથી વ્યથિત થઈ જતો ને તરત માતાની મદદે દોડી જતો કરુણામય ચહેરે કહેતો ના ના આટલી સરસ તુવેની દાળ ને ભાત કંઈ એમ જવા દેવાય લાવો અંદર જરાક ગરમ ઘી નાખો ને એકાદ પાપડ શેકી દો એટલે હું ખાઈ જાઉં ભલે મારો સોમવાર પડતો પણ રાંધેલું અન્ન વેડફાઈ ન જવું જોઈએ મા તો બોળી હોય એને જ કહેવાય ને તે તરત કહેતી લાવ દાળ પણ ગરમ કરી દઉં અંદર ઘી નાખી તને પાપડ શેકી દઉં હાશ આટલું સારું નખી દેતા જીવ નથી ચાલતો અને હા તારો સોમવાર કંઈ પડ્યો ન કહેવાય હો તે ફળાર તો કર્યો જ છે ને તું પાછો અન્નનો બગાડ અટકાવવા માટે સારું આ તો ખાય જ છે ને અન્ન તો ભ્રમ છે બેટા અને તરત હું ડાબીને ફરાળ ઝાપટક્યા પછી મોટો વાટકો ભરી દાળ ભાત ઘી પાપડને ન્યાય આપતો યુસી આપણાથી માનું દુઃખ જોયું ન જાય અમારા એક દિલના મિત્ર હતા કમલેશભાઈ ધોળકિયા ભગવાનનું માણસ જોઈ લો એટલે તો એના ભગવાને એમને પરણતા બચાવેલા એકલ રામ એટલે કાયમ મોજમાં ખાવું સૂવું ને જલસા કરવા ગણિતના શિક્ષક પણ ગણતરી બાજ જરાય નહીં જય ભગવાનથી હોંકારો દે પણ શ્રાવણમાં ભગવાનની ભક્તિની બાબતમાં બહુ ફ્લેક્સિબલ શ્રાવણ શરૂ થાય તે પહેલાં જાહેરાત કરવા લાગે કે આખો માસ ઉપવાસ કરીશું શ્રાવણને અઠવાડિયું રહે ત્યાં પોતાની જાહેરાતમાં રાહત જાહેર કરે ને કહે આખો શ્રાવણ એક ટાણા કરીશું પણ નાગ પાંચમ નજીક આવે ને ઘરમાં મઠિયા ફરસી પૂરી થેપલા ગળ્યા ને ખારાં મોથાળ કુલેર બનવાની તૈયારી શરૂ થાય એટલે કમલેશભાઈ સરકારની જેમ પાણીમાં બેસી જાય ને મલકતા મલકતા કહે આ ગળા મોળા ખારા થેપલા ને કુવેરના લાડુ તો શ્રાવણમાં જ ખાવાની મજા આવે ને એટલે બોળચોથથી દસમ કે અગિયાર સુધી નહીં એકટાણા કે નહીં ઉપવાસ આપણે ભરે ભાણે શ્રાવણ ઉજવીશું મનમાં એવા મોળા કે દસમ પછી મીઠાઈને ફરસાણ વધ્યા હોય તેને થાળે પાડવા પછીના શ્રાવણી દિવસો પણ ભરે ભાણે જ ઉજવણી કરે ઓછોપંથી એટલે સહજ સમાધિ બલિના સાધક શ્રાવણ આવ્યો છે ને ધર્મ કર્મોના ઘોડાપુર લાવ્યો છે એ સાચું પણ ખાધે પીધે સુખી માટે તો બધાની સરખા કૃષ્ણ દવે કહે છે મારી પાસે ઢગલો રેતી મારી પાસે ઢગલો રેતી તારી પાસે ખોબો જળ ચાલને રમીએ પળ બે પળ